તો જેફ્રિઝે આગામી પાંચ વર્ષ માટે અગિયાર મજબૂત સ્ટોકની યાદી બહાર પાડી છે જેફ્રિઝના જણાવ્યા અનુસાર તેઓ આગામી પાંચ વર્ષમાં મલ્ટીબેગર્સ બની શકે છે સહયોગી તૃપ્તિ કપોરિયા જણાવશે કે કયા કયા સ્ટોક છે જેમાં ખાસ જેફ્રિઝની પસંદ પડતી દેખાઈ રહી છે તૃપ્તિ શું છે વિગતો ગુડ આફ્ટરનૂન આરતી આરતી જેવી રીતે આપણે ડ્રીમ ઇલેવન હોય છે તેવી રીતે જેફ્રિસે પણ અગિયાર કંપનીઓ માટે પાંચ વર્ષ માટે પોતાના એક પોઝિટિવ વ્યૂ તેમને જાહેર કર્યા છે અને અગિયાર કંપનીઓમાં શરૂઆત તેમને આપણે અંબા એન્ટરપ્રાઇઝિસથી કરીશું તો જેફ્રિસે અહીંયા તેમને લક્ષ્ય તેમને નવ હજાર ચાલીસ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે પીએલઆઈથી આગામી છ વર્ષમાં છત્રીસ ટકા વાર્ષિક ગ્રોથના તેવા અનુમાન તેમને જોવા મળી રહ્યા છે ત્યાં જ અંબુજા સિમેન્ટ માટે જેફ્રિસે લક્ષ્યાંક બારસો ને પચાસ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે અંબુજા સિમેન્ટમાં ક્ષમતા બે ગણિત કરવાથી ઓગણીસ ટકા એબિટા ગ્રોથ જે અપેક્ષા બનતી જોવા મળી રહે છે ત્યાં જ એક્સિસ બેન્ક માટે જેફરિસે લક્ષ્યાંક બે હજાર આઠસો પ્રતિ શેર આપ્યા છે તેમના મતે આગામી પાંચ વર્ષમાં લોન ગ્રોથ લગભગ સત્તર ટકા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ત્યાં ચોથો કાઉન્ટર છે તેમના મતે ભારતીય એરટેલ ભારતીય એરટેલ માટે તેમને લક્ષ્યાંક બે હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ભારતીય એરટેલ આગામી છ વર્ષમાં એકવીસ ટકા ફ્રી કેશ ફ્લો બની શકે છે એટલે ખૂબ પોઝિટિવ વ્યૂ એમના તરફથી ભારતીય એટલ માટે આવતો જોવા મળી રહ્યો છે ત્યાં પાંચમું કાઉન્ટર જ તેમને રાખ્યું છે રડારમાં એ છે એનર્જી તેના માટે તેમને લક્ષ્યાંક અગિયારસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના માટે થર્ટી સુધીમાં ક્ષમતા જે છે તે ત્રણ ગણી વધવાના પણ તેઓ લક્ષ્ય આપી રહ્યા છે ત્યાં જ એલ ટી માટે પણ જેફરીઝે લક્ષ્યાંક સાત હજાર પાંચસો ને રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે તેમના માટે આવકમાં પંદર ટકા ગ્રોથના તેઓ અનુમાન જોઈ રહ્યા છે ત્યાં સાતમા નંબર પર તેમને મેક્રોટેક ડેવલપર્સને રાખ્યું છે અને ત્યાં લક્ષ્યાંક તેમણે ત્રણ હજાર રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે મુંબઈ માર્કેટમાં ચાલીસ ટકા ગ્રોથના અનુમાન તેઓ જોઈ રહ્યા છે ત્યાં આઠમા નંબર પર તેમને મેક્સ હેલ્થ કેરના રાખી છે અને લક્ષ્યાંક તેમને ઓગણીસો ને પચીસ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે બેર ક્ષમતા બે ગણી થવાને કારણે કરીને કંપનીને એક ફાયદો થશે ત્યાં નવમાં નંબર પર તેમને એસબીઆઈની પસંદગી કરી છે અને એસબીઆઈ માટે જેફ્રિઝે લક્ષ્યાંક અઢારસો ને રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે રિટેલ એસએમઇ અને કોર્પોરેટ કારોબારમાં તેર ટકા ગ્રોથના પણ તેઓ અનુમાન તેમને જોવા મળી રહ્યા છે ત્યાં જ દસમા નંબર પર ટીવીએસ મોટર્સનો આપણે આંકડો જોઈ રહ્યા છે અને લક્ષ્યાંક તેમણે ત્યાં પાંચ હજાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ટુ વ્હીલર્સની સારી માંગની કંપનીથી ફાયદો થતો જોવા મળી શકે છે અને છેલ્લા રિપોર્ટની વાત કરશું તો ઝોમેટો પર જેફ્રિસે પોતાના લક્ષ્યાંક ચારસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ફૂડ ડિલિવરી ક્લિક કોમર્સ કારોબાર જે છે તેમાં ડબલ ડિઝિટ ગ્રોથ જોવા મળી શકે છે એટલે આ અગિયાર કંપનીઓ છે જેના માટે જેફ્રિસે પોતે ખૂબ જ બુલિશ પોતાનો વ્યૂ આપી રહ્યા છે જીતો તો